భవ సంభవ భీతి భేదనం సుఖ సంపత్ కరుణా నికేతనం వ్రతదాన తప క్రియాఫలం సహజానంద గురుం భజే సదా. ఓం శ్రీ పూర్ణ పురుషోత్తమ నారాయణాయ నమో నమః. అక్షరధామాధిపతయ రాజాధిరాజాయ నమో నమః. శ్రీ స్వామి నారాయణాయ సర్వావతారిణే నమో నమః. సర్వకారణ కారణాయ శ్రీ హరికృష్ణ మహారాజాయ నమో నమః. సర్వసద్గుణ సంపన్న సదానందదాయిన ఆనంద ఘనమృదయే శ్రీ సహజానంద స్వామిని నమో నమః. కఠిన తపకారిణే వనవాసి శ్రీ నీలకంఠవర్ణి రాజాయ నమో నమః. సాధు సేవాపరాయణాయ శ్రీ సరజుదాసాయ నమో నమః. మహాసమర్థాయ రూప నిధానాయ శ్రీ ఘనశ్యామ మహారాజాయ నమో నమః. ఆది గురవే సద్గురువర్యాయ శ్రీ గోపాలానంద స్వామిని నమో నమః. సద్గురు శ్రీ ముక్తానంద స్వామిని నమో నమః. సద్గురు శ్రీ గుణాతీతానందమునియ నిత్యానందమునియ బ్రహ్మానంద స్వామిని ప్రేమానంద స్వామిని నిష్కళానంద స్వామిని సచ్చిదానంద స్వామిని సిద్ధానంద స్వామిని స్వరూపానంద స్వామిని శతానంద స్వామిని వ్యాప్కానంద స్వామిని యోగానంద స్వామి చైతన్యానంద స్వామి ఆధారానందమునియ మమ గురవే సర్వధామస్తు సర్వముక్తేభ్యః సర్వప్రగట సద్భ్యో నమో నమః. విక్రమ సంవత్ 2079 ఫాగణ సుద్ తృతీయ గురువార్ తారీఖ 14 మార్చ్ 2013. ఆజనా సద్విచార్ ధనవాన్ కంజూస్ ગરીબ કરતાં પણ વધુ ગરીબ છે. આ અરબી કહેવત છે. ધનવાન એવો જે કંજૂસ માણસ છે એ ગરીબ કરતાંય પણ વધારે ગરીબ છે. અને વાત સાવ સાચી છે. ગરીબ માણસ હજી ઘણું બધું દાન પુણ્ય કરી શકે છે, પણ ધનવાન કંજૂસથી કશું જ છૂટતું નથી. નાના નાના માણસ પણ આપણું માથું ડગવી જાય એવા મોટા મોટા દાન ક્યારેક જીવનમાં કરી નાખતા હોય છે કે શું હારે લઈ જવું, આપી દો તો ભગવાન રાજી થાય, સંતો ભક્તો રાજી. પોતાની પાસે પરમાત્માની કૃપાથી ભાગ્યવશાત જે કાંઈ આવ્યું છે એનો એ રાજીપો કરી નાખે છે, માટે એ ગરીબને ધન્યવાદ છે. જ્યારે ધનવાન પાસે પણ ઘણું બધું મટરિયલ આવ્યું છે પણ એને રાજીપામાં પરિણમતા આવડતું નથી. લોભનો લોંધો કરીને માલકર પોતે ને પોતે ખૂંતે છે. જેમ મધમાં મધમાખી ખૂંતે ને પાંખો ચોંટી જાય ને ફફડીને મરી જાય, એમ લોભિયા પોતે ભેગા કરેલા ધનરૂપી મધમાં ચોંટી ગુગળાઈને મરી જાય. આવું છે, ન ભોગવી શકે ન કોઈને દઈ શકે, મોટી કઠણાઈ. ભગવાનની કૃપા હોય તો જ આપણને મળેલી જે કાંઈ બાબત છે એનું રાજીપામાં રૂપાંતર થઈ શકે છે. અને બધી વસ્તુને જાવા દઈને રાજીપો રળી લેવા જેવો છે એ બહુ મોટી વાત છે, પણ સમજાય તો. અને ભગવાનનો રાજીપો હોય તો પછી શું કમી રહે, શું ખામી રહે, શું દુઃખ રહે, કઈ તકલીફ રહે. સર્વના જે માલિક એક પરમાત્મા છે એ આપણને એના માને અને આપણા ઉપર અતિ રાજી હોય તો બીજી વસ્તુ હોય ન હોય એની શું જરૂર પડે છે. અને કદાચ બધું ઘણું તમારી પાસે હોય પણ ભગવાનનો રાજીપો નહીં હોય તો જે છે ને એ કાંઈ કામમાં આવવાનું નથી. કેટલાયને કેડેક હાથમાં રિવોલ્વર હોય તોય કોઈકે મારી નાખે છે, કેટલાયના હાથમાં ઉઘાડી તરવાર હોય તોય કોઈકે ગળા કાપી નાખે છે, કેટલાયની પાસે અપરંપાર બુદ્ધિ હોય છતાંય પણ નહીં જેવા સામાન્ય માણસે એક માથામાં પાણો મારીને મારી નાખ્યા છે.
કેટલાય માણસો અપાર ધન રાખીને બેઠા હોય છે, પરંતુ એ ધનમાંથી એક કોડી પણ ધન એને આખીર વેળાએ કાંઈ કામમાં લાગ્યું નથી, અને પાણી પીવા મળ્યું નથી, ને એમનામ રોડ માથે તરફડીને કાં સમુદ્રમાં ડૂબી મર્યા છે. માટે આ આપ્યું, આ લીધું, અને માયાના બદલામાં મહારાજ મળતા હોય તો એ કેના જેવું કહેવાય ખબર છે? માટલાના બદલામાં સોનાની ગોળી જેવું કહેવાય. હે, સીધી વાત છે કે તમે ધૂળનું બનાવેલું માટલું આપો અને હામો માણા તમને હોનાની ગોળી આપે તો પણ તમારાથી ઠીકરાનું માટલું છૂટે નહીં. આ તો કેટલી બધી બેહદ અજ્ઞાનતા કહેવાય કહો. માટે આ તો સમજવા જેવી વાત છે, જો ગળે ઉતરે તો. અને એક વાત એવી, જરા કુંડું વિચારીએ છીએ ત્યાં તો એ સાફ માલુમ થાય છે કે આપણું તો કાંઈ છે નહીં, જેનું છે એને ને એને પાછું દેવાનું છે, એનું જ આપેલું, એમાંય હિંમત આલે નહીં. કેટલો જીવ બંધાણેલો હશે માલિકો, કેટલો ભગવાનનો ભરોસો ઓછો હશે તારે આમ થતું હશે. એનું આપેલું એને જ પાછું દેવામાં હિંમત આલતી નથી. અને ભગવાન તો જો એણે ને એણે આપણને આપ્યું હોય, એનું જ હોય, એની પાસે હતું તો એનું હતું, આપણી પાસે છે તો તે એનું જ છે, એના રક્ષણ તળે જ છે, એના જ કંટ્રોલમાં છે, છતાંય આપણે એનું આપેલું એનું ને એનું એને પાછું દઈએ તો એ રાજીપાને રૂપાંતર કરી દેશે, લ્યો રાજીપો આપણને આપી દેશે. નહીંતર એમ કહે તો તારું જ મન દીધું છે, મારું મારું દીધું ને શું તને દેવાનું, તો શું થાય? બોલો, મેં આપ્યું હતું ને મારું હતું અને તે મને આપ્યું, એમાં શું ધાડ મારી એમ, એવું કહે તો શું આપણે કહીએ, કાંઈ હાલ એવું છે? ભગવાનની ઉદારતા ને દયાળુતા તો જુઓ, એનું આપેલું એને પાછું દઈએ તોય થોકબંધ રાજીપો આપે, લ્યો. ઓહો, આ તો રાજીપો આવો મફતિયો બીજું કાંઈ, અને આવો મફતિયો રાજીપો એ માણસ રળી શકતો નથી, કમાઈ શકતો નથી, કેટલો બધો અજ્ઞાની કહેવાય. માટે ધનવાનો જેવા કંજૂસ છે ને એવા તો ગરીબે કંજૂસ નથી, ગરીબ કરતાં ધનવાનો વધારે કંજૂસ છે, એમ અરબી કહેવત છે. દયા દયાને જન્મ આપે છે, સોફોક્લીજ. દયા દયાને જન્મ આપે છે, અને વાત સાચી છે. તમે જો કોઈ ઉપર દયા કરો ને તો એને તમારી ઉપર દયા આવે. બોલો, દયાએ દયાને જન્મ આપ્યો કે નહીં? હમ, તમે દયા જ ન કરો તો કોઈ દયા ન કરે. એક માણસ બીજા માણસ ઉપર દયા રાખતો દેખાય ત્યારે હવના દિલમાં દયાનું વાતાવરણ થાય. એક માણસ ઉપર ક્રૂરતા કરતો દેખાય ત્યારે હવના હૃદયમાં ક્રૂરતા પેદા થાય. તો દયામાંથી દયા થાય છે ને ક્રૂરતામાંથી ક્રૂરતા થાય છે, ક્રોધમાંથી ક્રોધ થાય છે. આપણા મગજમાં ક્રોધ આવે ને કડવા વેણે બોલીએ તો હામાના મનમાં હું દયા જાગે, ક્રોધ જ ભડકો થાય. અને ભાઈ, લોભમાંથી લોભ જાગેશ, આપણા હૃદયમાં લોભ હોય અને પાયે પાય એની પાસેથી લઈ લેવા માગતા હોય તો ઓલો તૈયાર ન થઈ જાય, દીકરા મારા ગણીને લેજે, તારે લોભ છે તો અમે શું કહીએ, લીલો બીજી એ નહીં, લોભ આવી જાય તરત જ. અને કામમાંથી કામ થાય છે, એક માણસમાં કામ વ્યાપ્યો હોય ગમે તેવા નખરા કરે એને જોઈને હા મને કામ પેદા થાય છે કે નહીં, આ જ બધું આવું જ છે. સમજાણું, સદગુણ વિસ્તારવા હોય તો સદગુણો જ જોઈએ. સદગુણને લઈને સદગુણ વિસ્તરે છે ને અવગુણને લઈને અવગુણો વિસ્તરે છે, દોષોને લઈને દોષો ફેલાય છે, ગુણને લઈને ગુણો ફેલાય છે, સત્યને લઈને સત્ય, ધર્મને લઈને ધર્મ, જ્ઞાન વૈરાગ ભક્તિ આદિ ગુણો લઈને જ્ઞાન વૈરાગ ભક્તિ આદિ ગુણો વિસ્તરે છે, ઈર્ષ્યા આદિકને લઈને ઈર્ષ્યા વિસ્તરે છે. માટે જ્યાં આ બધા સદગુણો હોય છે ત્યાં વધારે રહેવું, એના યોગમાં વધારે રહેવું, એવા વાંચનમાં અને એવા દ્રષ્ટિમાં આવતા દ્રશ્યોમાં વધારે જો પડ્યા રહીએ તો એને યોગ્ય કરીને આપણે પણ એવા સદગુણવાળા થઈ જઈએ છીએ. બીજાને હલકા ચિતરવા માટે નિંદા નથી થતી, લગભગ નહીં.
બીજાને હલકા ચિતરવા માટે નિંદા નથી થતી, પણ મોટે ભાગે પોતે મહાન છે એવું બતાવવા જ નિંદા થતી હોય. કમાલ કી બાત હે. ઓલિવર ગોલ્ડ સ્મિથે આ વાત કરી, ગજબ કી બાત કર ડાલી. આપણે જ્યારે જ્યારે કોકની નિંદા કરીએ છીએ, ટીકા કરીએ છીએ, હલકું બોલીએ છીએ, ત્યારે એ ખરેખર એવા છે એટલે જ એમ કરીએ છીએ એવું નથી. હું એવો નથી એ બતાવવા માટે કરીએ છીએ. છે ને ઊંડું, હું એવો નથી એમ બતાવવા માટે કરીએ. ઘણી બાબત બહુ ઊંડી હોય. સંસાર સત્ય છે અને સુંદર છે એવું આપણે માનીએ છીએ, પણ એ સત્ય દર્શન નથી. આપણો દેહ સત્ય છે એમ મનાણું છે એટલે સંસાર સત્ય મનાય છે, અને આપણો દેહ સુંદર છે એમ મનાય છે એટલે સંસાર સુંદર લાગે છે. બીજું કંઈ નથી. નહીં સમજાય, બીજા એંગલથી કહું કે જ્યારે જ્યારે કોઈને જોઈને કામના ઉત્પન્ન થાય તો એ સુંદર છે અને સત્ય છે, એટલે આપણને કામના પેદા થાય છે એવું નથી. પરંતુ આપણો દેહ આપણે સત્ય માન્યો છે અને સુંદર માન્યો છે, એટલે એનો દેહ સત્યને સુંદર દેખાય છે અને કામના ઉત્પન્ન થાય છે. જો પોતાના દેહને ખોટો માન્યો હોય અને સુંદર ન માન્યો હોય તો કોઈનો દેહ સુંદર કે સત્ય લાગે જ નહીં. કારણ કે એને ખ્યાલ છે આ મારો દેહ જ જ્યારે હાડ માંસ મળમૂત્રનો ભરેલો છે, આમ થોડાક અંદર જાઓ એટલે સુંદરતા શું છે એની આપણને બધાને ખબર છે. એમાં કોઈને પૂછવા જવાનું નથી. આપણો દેહ કેટલો સુંદર છે જોવું હોય તો આપણને ખબર ન હોય. મળમૂત્ર શેડા ગળફા ચામડાની અંદર જાઓ એટલે આડકા માળમૂત્રનો લોસા છે. તો આપણો દેહ સુંદર નથી તો પછી કોઈનો દેહ સુંદર ન લાગે. આપણા દેહનું સ્વરૂપ આપણે જો જાણતા હોઈએ કે આવું છે તો બધાનું એવું જ હોય, કંઈ મોહ ન થાય. અને આપણો દેહ ખોટો મનાતો હોય કે આ છે જ નહીં, આ તો હતો નહીં ને હશે નહીં, તો પછી કોઈનો દેહ સાચો ન મનાય તો પછી કામના ક્યાં જ થાય? એ ભટ્ટભાઈ, કામના ક્યાં જ થાય? અને બીજી વાત એવી ને એવી, જો આપણને પોતાને એમ રહેતું હોય કે મારામાં ક્યાં દોષનો પાર છે, કેટલી વાતે હું નબળો છું, તો કોકની નિંદા ક્યાં જ થાય? કોક નબળા છે એટલે નિંદા કરીએ એવું નથી. હું સારો છું એ અભિમાનમાંથી નિંદા થાય છે, હું એવો નથી. અને તમે જોજો, મજાની વાત એ આવશે કે જ્યારે જ્યારે જે દોષ આપણામાં ન હોય ને એ દોષ બીજામાં જોઈએ ને ત્યારે એની બહુ નિંદા કરીએ. આપણે લોભ ન હોય ને કોકનામ લોભ ભાળી જાય ને તો નિંદા બહુ કરીએ. શું કામ? હું એવો લોભી નથી, હું તો ભક લઈને દઈ દઉં આમ તેમ. આવું જીવનું છે. આપણામાં કામ નામનો દોષ ન હોય તો આપણે જેનામાં હોય ને એની બહુ નિંદા કરીએ, આમ છે ને તેમ છે ને. આપણા માન ન હોય તો જેના માન હોય ને એની બહુ નિંદા કરીએ, એ બતાવવા કે હું એવો માની નથી એમ. પણ જો કામના લોભના માનના આપણામાં થપેડા આવી જાય, લાગી જાય, આવી જાય તો પછી મૌન થઈ જાય તો ન બોલીએ કાંઈ. શું બોલવું કોકનું? જીવનનું તો ગજું કેટલું. એક બીજી વાત કહું કે જે માણસ ધર્મ પાળે છે, ધર્મી છે, એ માણસ અધર્મીની ધર્મ નથી પાળતા એની નિંદા બહુ કરે, બહુ જ કરે. ગ્રંથો લખી નાખે એના સાચી, અમે ધર્મ નિયમવાળા છીએ, પાળીએ છીએ એમ જાણો. પણ હમણાં જો એનાથી કાંઈ ન પડ્યું તો કરે બંધ કરે કે નહીં? અને જે માણસથી વર્તમાન નથી લોપાણું તે માણસ કોઈને વર્તમાન લોપ્યું જાણે તો એની બહુ નિંદા ટીકા કરે ને ઘૃણા રાખે એના પ્રત્યે. શું કામ? હું એવો નથી એમ, મેં નથી લોપ્યું કોઈ વર્તમાન, હું સારો છું, તું ખરાબ છે, આવું છે. પણ વ્યક્તિ એમ જો માને કે ભાઈ મારામાં જે કાંઈ ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ ગુણો અકબંધ છે, લોપાણા નથી, એ તો ભગવાનની કૃપા હશે એટલે હશે, મારે કાંઈ એમાં બહુ મોટી
આમ ગૌરવની વાત લેવાની જરૂર નથી. અને હજી હું લખી દીધું છે, ભગવાન કાંઈક ચકડું ફેરવે તો ધર્મ નિયમ વર્તમાન બધું લોપાઈ બેહે. પછી બોલીએ ખરા, બંધ થઈ જાય તરત જ. બોલો. એકવાર મેં વાત કરી હતી, એક ભાઈનું બૈરું ગુજરી ગયેલું, તે સાધુ પાસે આવીને પગે લાગીને કે જય સ્વામિનારાયણ, ઊભો ઊભો જય સ્વામિનારાયણ. સંતો કે જય સ્વામિનારાયણ. હા હું તમારી જેવો જ છું, બ્રહ્મચર્ય પાળું છું. એટલે તમે બ્રહ્મચારી, હું બ્રહ્મચારી, એટલે મારે હું તમને નમવાની જરૂર એમ. ખ્યાલ આવે છો ને? અને સૂક્ષ્મ દર્શન કર્યું સંસારમાં કે જે ગ્રસ્ત બ્રહ્મચર્ય પાળી શકતા હોય છે ને, એને સાધુનો મહિમા એટલો બધો નથી હોતો કે જે બ્રહ્મચર્ય ન પાળી શકતા હોય ને એને ભાર વજન હોય. એ વિચારે એવું માને કે હાલો આપણાથી કાંઈ કાંઈ પડે છે, આપણે રોજ ઉઠીને બધા ભોગ ભોગવીએ છીએ, આ સંતો જો કેવા ભગવાન પરાયણ છે. પણ જો આને પડ્યું તો એને એમ થાય કે આપણે ગ્રસ્ત આશ્રમમાં પાળીએ છીએ, હવે આ તો ત્યાગી થયા, પાળે શું ધાડી મારી, કેમ છો સ્વામી, મહિમા આવ્યો જાય તરત જ. આ લીલા જોયા જેવી હોય, બહુ સૂક્ષ્મ હોય, બધાને પકડાય એવી નહીં, પણ હોય ખરી. એટલે માણસ હું હારો છું એ બાબતમાંથી જેટલો બગડેલો હોય છે ને, એટલો હું બગડેલો છું એ બાબતમાંથી બગડેલો નથી હોતો. આ સૂક્ષ્મ દર્શન છે. હવે હું ફરી વાર વાંચું, બીજાને હલકા ચિતરવા માટે નિંદા નથી થતી, પણ મોટે ભાગે પોતે મહાન છે. હું હારો છું, હું સાચો છું એવું બતાવવા જ નિંદા થતી હોય છે. ઓલિવર ગોલ્ડ સ્મિથ. પછી મોઢેથી થતી હોય કે મનમાં થતી હોય, નિંદા આખીર નિંદા છે. મોઢેથી નિંદા કરવાનો વેંત કે સ્કોપ ન મળ્યો હોય તો મનમાં થતી હોય, પણ નિંદાનું કારણ આ છે. ઘણા માણસ મોઢે નિંદા નથી કરતા ને એમ માને છે હું ક્યાં નિંદા કરું છું, સમજાણું, પણ નિંદા કરી શકે એવી એની કોઈ સ્થિતિ ન હોય, એટલે કાંઈ એવો વેંત ન હોય, એટલે એ બસાકડો ક્યાંથી કરે. પણ મનમાં મનમાં તો બધા કરી શકે, એમાં સ્થિતિની જરૂર નથી, શક્તિની જરૂર નથી, ચાલુ જાય મનમાં મનમાં. કોકને હલકા કે નબળા કે ખરાબ મનાણા અંદર વિચાર આવ્યો એટલે એ શું થયું, હા એ ચાલુ જ હોય. અનાદિ મુક્ત વર્ષ આપણે નામ પાડ્યું બહાર, પણ કાંઈ એમ થઈ જાય, એમ દિવ્યતા ક્યાંથી આવી જાય? હે ભાઈ, અરે ઓ મેરે ભાઈ, એટલા માટે આપણે આ બધા અંદરના સૂક્ષ્મ ભાવોને જાણ્યા હોય તો ઘણું બધું ખરાબીથી બચી શકાય છે, સજગ રહી શકાય છે. કામ પૂર્તિ મેં જીતના સુખ ભાસતા હૈ ઉસસે કહીં અધિક ઉસકે પરિણામ મેં દુઃખ અપને આપ આતા હૈ. સંતવાણી. કોઈ પણ પ્રકારની કામના પૂર્તિમાં માણસને જેટલું સુખ ભાસે છે, કામ પૂર્તિમાં માણસને જેટલું સુખ ભાસે છે એનાથી કેટલું અધિક એના પરિણામમાં દુઃખ એની મેળે આવે છે. લાવવું નહીં પડતું મેરે ભાઈ, વો અપને આપ આતા હૈ. એથી આજના સદવિચાર પ્રશ્નોત્તરી. જીવને ક્યાં સુધી દુઃખ ભોગવતા રહેવું પડે છે? મયંક ભગત. જીવ જ્યાં સુધી પાપમાં લપેટાયેલો રહે છે ત્યાં સુધી દુઃખ ભોગવવું પડે છે. જ્યાં સુધી દૈહિક વિષય સુખ ભોગવતો રહે છે ત્યાં સુધી. જીવ પાપના રસ્તે ઘણીવાર થપાટો ખાય છે, છતાં તેને તે જ રસ્તે ફરીને સાથી ચાલે છે. પહેલાં નાગનેશના યુવાન નામ. જ્યાં સુધી જીવ મુશ્કેલીઓને જોતો નથી ત્યાં સુધી જીવ તે થપાટોને ભૂલી જાય છે ત્યાં સુધી. જીવને પાપ માર્ગે ચાલતા લાગેલી થપાટો ભૂલાય શા માટે જાય છે? ગૌણસાગરજી ઉચ્ચતામ. પાપ કરે છે એના બે પ્રકાર ગુરુજી કીધા, કે એક
પ્રારંભમાં સુખ થાય છે અને પરિણામમાં દુઃખ હોય છે, તો દુઃખ ભૂલી જાય છે અને જે સુખ યાદ રહે છે એટલે ફરીને પાછો એ પાપ માર્ગે ચાલે. શાબાશ. કેવા વ્યક્તિ પાસે લક્ષ્મી સામે ચાલીને આવે છે? હા 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 હા, શું બોલી વાત કરો છો. ઓલા છેલ્લા ભાઈ ના પો. ઉત્સાહી, આળસ વગરના અને કામની રીતને જાણવાવાળા, બહાદુર અને વ્યસનરહિત, વ્યસન વગરના અને મિત્રને કેળવવાળા, સાચી મિત્રતા નિભાવવાળા સામે લક્ષ્મી આવે છે. શાબાશ. આ બે ગુણ ઉમેરી દો તો ઠાકોરજી પણ આવે. આજ્ઞાન ઉપાસના, ક્યા વાત હે. જીવ પોતાને સહજ પ્રાપ્ત શાંતિને મૂકી દઈને કઈ રીતે શાંતિ કે સુખ પામમાં ઉધામાં કરે છે તેના માટે કોના દૃષ્ટાંતો આપ્યા હતા? બધું લાંબુ દયાળુ સ્વામીને દઈ દઈએ એટલે શું છે એને એ બધું ફાવે. જેમ સિકંદરે આખી દુનિયા જીત્યા પછી શાંતિની આશા રાખી હતી, બ્રાઝિલવાળા ખૂંટિયાને દારૂ પાઈ ખીજવી દોડાવી એના બે ચાર માથા ખાઈને પછી એમ માને કે હા જ લ્યો હવે કંઈક આપણે સુખી હતા, શાંતિ થઈ, એના જેવું જીવ કરે છે. સહી વાત એ. ટૂંકમાં જીવને સહજ સુખ હોય જ છે, શાંતિ તમથી હતી જ, પણ પોતાની ઈચ્છાઓ કંઈક કરવાનો રાગ હોવાથી ખોતરીને દુઃખ અશાંતિ જીવ ઊભી કરે છે. પછી કેટલાય ઉધામાં કરી તે ઊભા કરેલા દુઃખ અશાંતિને ટાળવા મથે એમ ખૂબ મહેનત કર્યા પછી દુઃખ અને અશાંતિને ટાળીને સુખ શાંતિ પામે અને રાજી થાય. બીજું કાંઈ નથી, જીવનનું નામ જ આ મેં કહ્યું એ સિરિયલ. આના માટે મહારાજે દ્રષ્ટાંત દીધું છે ને એટલું બધું પરફેક્ટ છે. હુકું હાડક્યું કૂતરો મોઢામાં લઈને કરડે, એ હાડક્યું એના મોઢામાં વાગે, એનું ને એનું લોહી નીકળે, એ હાડક્યાને ચોંટે, એને ચાટે અને પછી રાજી થાય. બસ આ હતું જ એનું, એનું એનું લોહી અંદર હતું, શાંતિથી બેઠો હોત ને તો કાંઈ વાંધો નહોતો. આપણામાં શાંતિ છે જ, આપણું સ્વરૂપ જ શાંત છે, આત્મા નિર્વિકાર છે, દોષોએ રહિત છે, સુખરૂપ છે અને શાંત છે. એને કંઈ જરૂર નથી, કોઈની જરૂર નથી. બોલો. અજ્ઞાન વળી ગયું છે એટલે હખણો નથી રહેતો. પોતે ને પોતે કંઈક કરવાની ઈચ્છાથી આસક્તિથી ઉપાધિ ઊભી કરે અને પછી મથીને ઉપાધિ ટાળે ને પછી એમ કે મેં શાંતિ મેળવી, મેં શાંતિ મેળવી એમ. તે શાંતિ મેળવીને જ કોડા તે શાંતિને ધોકાવીને કાઢી હતી. શાંતિ કોઈ મેળવતો નથી, શાંતિ છે જ, મેળવે જ બધા અશાંતિ. શાંતિના તો વગર સિક્યોરિટીના જ્યાં જુઓ ત્યાં જથ્થાબંધ ઢગલા પડ્યા છે. મળેલી જ છે બધાને, જો આછે કરીને અશાંતિ ઊભી ન કરીએ તો. સમજાઈ ગયું કે નહીં ભાઈ? જીવ અપાર દુઃખરૂપ વિષયોમાં સુખ સાથી માને છે. દુઃખ મેં માનત જનસાર, મોહ વિષય પ્રબલ કર. વિષયમાં પ્રબલપણે મોહ થયો છે એને લઈને જીવ દુઃખમાં પણ સાર અને શાંતિ માની બેસે છે. વિષયોમાં જીવને વિષયરૂપી રોગ સાચી થાય છે. માયિક દેહ કરી કે જોગા, વિષયકો દેહ મેં હોવત રોગા. માયિક દેહના યોગે કરીને જીવને વિષયનો ભયંકર રોગ થાય છે. આત્માને કોઈ રોગ થાય ખરો? એમાં કોઈ બેક્ટેરિયા આવે, વાયરસ લાગે, આત્માને ઇન્જેક્શન દેવાય, આત્માનું ઓપરેશન થાય? નહીં ને. એ બધું કોને થાય? દેહને થાય. આત્માને બીપી વધે ઘટે, આત્માને કિડની વહી જાય, હાર્ટ ફેલ થાય, ન થાય ને? એ બધું કોને થાય? દેહને. જેમ આ બધું દેહને થાય છે એમ જ કામ, ક્રોધ, લોભ, આશા, તૃષ્ણા, ઈર્ષા, રાગ, દ્વેષ વગેરે બધું જ દેહને જ થાય છે. આત્મામાં કાંઈ છે જ નહીં, એ બધું સૂક્ષ્મ શરીરમાં છે, કાં કારણ શરીરમાં છે. અને આત્મા નથી સૂક્ષ્મ શરીર, નથી કારણ શરીર કે નથી થોળ શરીર, એ એનાથી જુદો છે, નિર્વિકાર છે. આત્મા નિર્વિકાર કરવાનો ક્યાં છે? એ તો છે જ, એનું સ્વરૂપ જ શુદ્ધ છે. આત્મા અશુદ્ધ કોઈ દી હતા જ નહીં, છે નહીં, હશે નહીં. બસ ખાલી વહેમ પડ્યો છે આપણને બધાને કે હું દેહ છું,
કે હું કામી છું, ક્રોધી છું, લોભી છું, અશુદ્ધ છું, પોતે પોતાના સ્વરૂપનો વિચાર કરે અને પોતાને આત્મા માને, બ્રહ્મ માને અને પોતામાં રહેલા સાક્ષાત પરમાત્માને જાણી એનું મહાત્મ્ય સમજી હેત કરે અને ઉપાસના કરે તો જીવ ભગવાન જેવો સુખી થઈ જાય, ફેર જ પડે નહીં. બસ આટલી જ પ્રોસેસ છે. પણ મોહ મારે કોઈ કરી શકતું નથી. જીવ અસત માર્ગને છોડી સત્સંગ ક્યારે કરે છે? પહેલાં મનુષ્યજન્મ મળે, પછી સાતા સંત મળે, તે સંતનો પછી જ્યારે એને વિશ્વાસ આવે ત્યારે અસંત માર્ગને છોડીને સત્સંગ કરે છે. કાલે મેં સિરિયલ કહી હતી, ઘણાને મનુષ્યજન્મ નથી જીવને, તે બજારે ક્યાં સત્સંગ કરે? ઘણાને મનુષ્યજન્મ છે તો પરિપૂર્ણ નથી, પગ નથી, આંખો નથી, મગજ નથી, બુદ્ધિ નથી, એ બિચારા શું કરે? તો ઘણાને હાથ પગ આંખો બધું છે પણ કોઈ એવા ખરાબ દેશમાં કે જોગમાં ત્યાં છે તો એ બિચારો ક્યાંથી સત્સંગ કરે? વિચાર કરો. તો કોઈને માની લો કે મનુષ્ય દેહ છે, બધી વાતે બરાબર છે અને વળી સત્સંગમાં છે તો એ બિચારો સત્સંગમાં આવે છે પણ એને હારા સાચા સાધુ મળતા નથી, એ બિચારો ક્યાંથી સત્સંગ કરે? અને કોકને વળી સારા સાચા સાધુ મળી ગયા પણ કોણ જાણે પૂર્વની કઠણાઈ એ છે તે એમને એમાં આત્મબુદ્ધિને હેત થતું નથી, એનો વિશ્વાસ નથી કરી શકતો, એટલે એ ક્યાંથી પાર પડે બોલો? આટલી બધી આ પગથિયાવાળી સીડી છે. અસત માર્ગ કોને કહેવાય છે તથા સત કોને કહેવાય છે? વાહ, ખૂબ ગોખતા હતા મહિતમાં, ગોખી નાખ્યું? ઘણી ગોખી તે એમ અલે અલે અચિન્મય આનંદ તો આ ચોપાઈ ગોખી નાખી હે વિહમી. હાલો લલકારો કયો રાગ ગાશો? તોડી તોડી રાગ આ તોડી અને ભાષા કઈ લેહો આની આ રાખજો, બીજી ભાષામાં અમે સમજશું નહીં. હાલો હરી બિન રુચિ, હરી બિન રુચિ ઉર્મે હી જેતા અસત મગ સો કહાવત દેતા. ભાઈ ભાઈ હરી જન સતસંગ હરી ધામા ઇતને સત કહત કહત હે ઠામા. હા થોડા કચ્ચા રહી ગયા હે. હા કોઈ બાત નહીં, હા કોઈ બાત નહીં, તેરે કો આતી હૈ ક્યા? હા સુનાઈ દે. હરી બિન રુચિ ઉર્મે હે જેતા અસત મગ સો કહાવત તેતા. હરિજન સતસંગ હરી ધામા ઇતને સાત કહત હે ઠામા. ઘણું ઘણું. બીજા કોઈ ગોખ્યું છે? આટલા બધાએ ગોખ્યું છે? શાબાશ લ્યો, શાબાશ શાબાશ. મારે એમ હતું કે હમણે બધું ચોપાયો ગોખવાનું કામ ઢીલું છે પણ નથી ઢીલું. શાબાશ તમને, શાબાશ. કહેવું પડે હો, સજગતા એવી ને એવી છે ઘણા દિવસથી આ તો. વાહ. જીવ માટે જન્મ મરણના બીજ શું છે? પાંચ વિન મનોરથ કરે જેતે જન્મ મરણ કે બીજ હેતે. પાંચ ગણાવે એ સિવાયના જેટલા સંકલ્પ છે એ બધા જન્મ મરણનું બીજ છે. જીવના કર્મો ક્યારે બળી જાય છે? જ્યારે શ્રીહરિના જ્ઞાનરૂપ અગ્નિનો યોગ થાય છે ત્યારે. કર્મના કયા બે પ્રકાર છે? તેનું કાર્ય શું છે? શુભ અને અશુભ એ બે કર્મના પ્રકાર છે. એમાં શુભ કર્મનું ફળ સંસાર છોડાવવો તે છે અને અશુભ કર્મનું ફળ સંસારમાં બાંધી દેવા તે છે. ભગવાન અને સંતમાં વિશ્વાસ છે કે નહીં તેની પરીક્ષા શું? આજ્ઞા જેટલી પડે એટલો વિશ્વાસ છે, ન પડે એટલો નથી. આ એની પરીક્ષા છે. પૂર નવમન તરંગ 16મો આપણે આવ્યા છીએ. હાથીની અંબાડીમાં બેસીને શ્રીહરી ગાંફ ગામમાં પધાર્યા છે, વિચર્યા છે. પણ અત્યારે તો ભગવાન પીપળી ગામમાં છે. 1-9 ભોજન લીલા, 10-18 શ્રીહરિનું ગાંફ તરફ પ્રયાણ તથા ત્યાંના ભક્તોને નામ, 19-40 શ્રીહરિનું સામયું છે. આખો તરંગ લીલાનો છે. સંઘમાં જેટલા લોકો સાથે હતા તે બધા માટે વર્ણીય સુંદર ભાત બનાવ્યો. સૌ પ્રથમ શ્રીહરિને બાજટ ઉપર બેસાડીને જમાડ્યા. હવે તે વાત વિસ્તારીને કહેશ, મહારાજને જમાઈ રહી. પહેલાં તો ધર્મપુત્ર શ્રીહરિએ મુકામ ઉપર આવીને ઠંડા જળથી સ્નાન કર્યું. પીપળી ગામમાં 2-3 પધરામણી કરીને પાછા આવ્યા અને સ્નાન કર્યું. રૂમાલથી અંગ કોરું કર્યું, એક પિત્તાંબર પહેર્યું, બીજું વઢ્યું, ચરણોમાં ચાકડીઓ પહેરી તો
જ્યાં વર્ણી હતા ત્યાં લટકા કરતા લેરી શ્રીહરી આવ્યા અને બાજોડ ઉપર બેઠા. વર્ણી એક થાળ ભરીને ભાત લાવ્યા, તે શ્રીહરી આગળ ધર્યો, તે ભાત સાથે દૂધ અને સાકરને ઘણા જ ભાવથી દયાળુ શ્રીહરી જીમ્યા. શ્રીહરીને જેટલી રુચિ હતી એટલું જીમ્યા. જ્યારે તે દૂધ અને ભાતને જમી રહ્યા ત્યારે બંને હાથ ધોયા. શ્રીહરીએ દરબાર દાદાભાઈને થાળની પ્રસાદી આપી, સંતો અને દરબારોની પંગત કરાવી અને જ્યારે પાર્ષદો પણ બધા આવીને પંગતમાં બેસી ગયા ત્યારે પ્રથમ શ્રીહરી સંતોને પીરસવા પધાર્યા અને પ્રથમ ભાત પીરસ્યો. દૂધમાં સાકર નાખી હતી. પ્યારા શ્રીહરી ઘણા પ્રેમથી દૂધ આપતા હતા બધા સંતોને. જ્યાં સુધી સંતોને દરબારો વગેરે જમતા રહ્યા ત્યાં સુધી શ્રીહરી દૂધ પીરસતા રહ્યા. વર્ણી અને વિપ્રોને માટે જેટલું જોઈએ તેટલું દૂધ પહેલાં શ્રીહરિએ આપ્યું હતું. સંઘમાં પણ સૌને માટે દૂધ પહોંચાડ્યું હતું. જ્યારે શ્રીહરિ પીરસતા ત્યારે કોઈ વસ્તુ ખૂટતી નહીં. કમાલ કી બાત હે. ગામની સત્સંગી બાઈઓએ સંઘની સર્વે સત્સંગી બાઈઓ માટે દૂધ પહોંચાડ્યું હતું. સંઘમાં વિપ્રોએ ભાત પહોંચાડ્યો હતો. બીજા અડાઈને એટલે બ્રાહ્મણો બધે પહોંચાડ્યા હતા. જેને જેટલું જોઈએ તે આપ્યું હતું. પીપળીમાં સુખરાશી શ્રીહરિ એક રાયત રહ્યા. દાદાભાઈ દરબાર અને દાદાભાઈ ગઢવી વગેરેને ખૂબ રાજી કરે. ત્યાંના હરિભક્તોને ઘણો જ આનંદ કરાવ્યો. ભલે બેન હતા જો ને ભગવાનને કરતા માનતા દેવુબા. અવિનાશી શ્રીહરિ સવારે તૈયાર થઈને ચાલ્યા અને ગાંફ ગામ આવ્યા. ગાંફમાં વસતા રાવળ નામે એક વિપ્ર સત્સંગી હતા. હા, પૂજા રાવળ જરા લોભી હતા, વસતા રાવળ ઉદાર હતા. ખરું. તેમનો પરિવાર બધો સત્સંગી થયો હતો. દેવા દવે અને ગગા દવે તથા તેમનો બધો પરિવાર એ બધા પવિત્ર બુદ્ધિવાળા વિપ્રો હરિભગત થયા હતા. આ વસ્તા રાવળનો પેલો પરચો આવે છે, ગર્ભંગ થયા હતા ને હાળી ઘેરે રાખ્યા હતા ને ભેંસ દોવામાં કાહટી કરતા હતા ને પછી કે ભેંસ વેચી દઈ, પછી વેચી દીધી. તેની હાળી બિચારી એમ ધારીને જ સેવા કરવા રહી હતી કે આ મોટા ભગત છે ને કોક દી મહારાજ આવે તો હું આ બધું ભેંસ વગેરેનું કામ ઢહડું તો મારા હાથનું મહારાજ ક્યારેક દૂધ પાક જમે એમ. તો ભગતે ભેંસ વેચી દીધી. એના મનમાં એમ કે હવે આને માથે બધું કામ ક્યાં ઢહડાવું. પછી ભેંસ દોરીને ઓલે હાલ્યા તે કીધું વેચી દીધી તો ઘા તક હું તો આ આશાએ તમારે બધા ઘરના કામ કરતી તો દૂધ દોયેલું છે ને તો ઘા તક રાખો ને મહારાજ આવશે. અને મહારાજ તે દી આવ્યા હતા દૂધ પાક બનાવ્યો ને જીમ્યા. આવો પરચો થયો છે એ અવસ્થા રાવળ ગાંફના. ક્ષત્રિયોમાં અઠીભાઈ તથા હરિભાઈ એવે નામે સગા બે ભાઈ હરિભગત થયા હતા. તેઓ ઘણા જ સુરવીર હતા. બીજા એક માનજી નામે ક્ષત્રિય હરિભગત હતા. તેઓ કેટલાક વર્ષે પછી શ્રીહરિની સેવા મળ્યા હતા. તે સિવાય માવાભાઈ નામે એક ગઢવી સારા હરિભગત હતા. તેઓ સારા કવિ અને પરમ વિવેકી હતા. તેના બધા જ પુત્રો પણ હરિભગત થયા હતા. હિમરાજ નામે એક સ્વાની અને લવજી નામે એક કણબી ઘણા ઉદાર સત્સંગી હતા. વળી એક ગુલાબગર નામે અતિત પણ અતિ પાકા સત્સંગી હતા. બીજા પણ જે હરિભક્તો હતા તે બધા મળીને શ્રીહરિની સન્મુખ આવ્યા. ગાંફ ગામના માણસો હામયું કરવા. ગગાદેવે ગાંફના રાજાના દિવાન હતા ભાઈ. તે રાજાની બધી સવારીને સન્મુખ લેવા. રાજાના કુંવર અજુભાઈ નામે હતા, પાટવી કુંવર હતા. તે સવારીમાં મુખ્ય રહ્યા હતા. તેઓ ડંકા નિશાન અને બધા વાજિંત્રોને લાવ્યા હતા. તેથી હરિભક્તોમાં સ્નેહભાવ છવાઈ ગયો. ભાઈ હજવી હજુ ભાઈ હે, આ બધા વાજા લઈને આવ્યા. ખુશ થઈ ગયા હરિભગત. તે સમયે બધા ફૂલહાર લઈને આવ્યા, તે શ્રીહરિને પહેરાવ્યા. એક એક શ્રીફળ લાવીને ભેટમાં મૂકતા અને દંડવત પ્રણામ કરીને ચરણોમાં નમી પડતા. જ્યારે રાજકુંવર શ્રીહરિને મળ્યા ત્યારે બંદૂકના અવાજ અપાર થયા. રાજકુંવરે એક થાળમાં 5 શ્રીફળ ભરીને શ્રીહરિની આગળ તરત ભેટ મૂક્યા. જો રાજાની રીતે એવી એક થાળમાં 5 શ્રીફળ એક સાથે આમ થાળ મૂકી દીધો. ફુલારની સાપ ભરીને લાવ્યા હતા, તે પણ શ્રીહરિને ઘણા ભાવથી પહેરાવ્યા. સંતોને અને વર્ણીઓને પણ ફુલાર પહેરાવ્યા. શ્રીહરિએ રાજકુંવરને પ્રેમથી બોલાવ્યા. ગામના બધા બીજા હરિભક્તોને પણ ઘણા જ નૂતન સ્નેહભાવથી બોલાવ્યા. એવું નહીં કે રાજકુંવરને. તો પછી ગોંડલના રાજા અઠીભાઈ શ્રીહરિની સાથે હતા. ત્યાંના હાથીને દેખીને રાજકુંવર અજુભાઈએ બંને હાથ જોડીને શ્રીહરિને કહ્યું કે મહારાજ, હે દયાળુ, મારી એક વિનંતી છે, આપ હાથી ઉપર બેહો. એટલે ગોંડલના રાજાનો હાથી હારી હતો. હે હરિ, આપના મનમાં તો દરેક વાહન સમાન જ હોય, પણ અમે હાથીને જરા વિશેષ માનીએ છીએ. હાથી ઉપર આપ બિરાજ્યા હોવ એવા વારંવાર હૃદયમાં સંભાળવા માટે એવા દર્શન ઈચ્છીએ છીએ.
માટે અમારી ભાવનાને આપ પૂર્ણ કરો, બીજું કાંઈ નથી. આપ હાથીમાં છે બેઠા હો એવા અમારે તમને હંબારવા છે વારે વારે હૃદયમાં, એટલે જરાક હાથીનો અંગીકાર કરો. તુમારી મૂર્તિ એક હી અનંત બ્રહ્માંડ હી જોવું, તુમારે ધામ જો લગહી શોભાઈ દે હે સોવું. અનંત કોટી બ્રહ્માંડને તથા અક્ષરધામ સુધીના સર્વ ધામોને આપની આ એક જ મૂર્તિએ શોભાડી દીધા છો, કોઈની જરૂર ન પડે એવા તમે શોભા ધામ છો. નયનથી દેખ્યામાં આવતી જે જે શોભાઓ કહેવાય છે તે સર્વે તથા કવિઓ જેને અપૂર્વ શોભા કહે છે તે બધી શોભા આ મૂર્તિને લઈને છે. જો જો શોભા કહાવત સબ નૈન સે દેખન આત, જો જો શોભા કહાવત સબ નૈન સે દેખન આત, જો જો શોભા અરે જો જો શોભા કહાત સબ નૈન સે દેખન આત, જો જો શોભા કહાત સબ નૈન સે દેખન આત. અપૂર્વ કહત કવિ કર, અપૂર્વ કહત કવિ કર, અપૂર્વ કહત કવિ કર, અપૂર્વ કહત કવિ કર, યહ મૂર્તિ સે દેખાત, જો જો શોભા કહાત સબ નૈન સે દેખન આત, જો જો શોભા કહાત સબ નૈન સે દેખન આત. મૂર્તિ શોભા ધામ ગજ પર બેઠો તે હી કરી, મૂર્તિ શોભા ધામ ગજ પર બેઠો તે હી કરી, અર તાકો સુફલ હોય કામ શોભાન લહત્યા તુમ વિના, તાકો સુફલ હોય કામ શોભાન લહત્યા તુમ વિના, અર શોભાન લહત્યા તુમ વિના, શોભાન લહત્યા તુમ વિના. બાય બાય કેવું પડે. એટલા માટે શોભાના ધામરૂપ આપ જો હાથી ઉપર બેસો તો તેથી હાથીનો જન્મ સફળ થઈ જાય. હા, અને આમય આપના સિવાય આ એકલો હાથી જરા શોભતો નથી, માટે કૃપા કરીને એને શોભાડો. જોયું દરબારોમાં બોલવાની કળા બહુ સરસ હોય. તે વખતે બીજા બધા દરબારોએ પણ કહ્યું, હાચું હાચું ભણે મહારાજ, આ રાજકુમાર જે કહે છે તે ખરી વાત છે, તેમાં લગારે ખોટું નથી, કેમ સમા હું સુરા. બરાબર છે, બરાબર. આપના વિનાનો એકલો હાથી તો ઉજ્જળ પહાડના જેવો લાગે છે, શૂન્ય જેવો. સૌ હરિભક્તના વચન સાંભળીને શ્રી હરિ મંદ મંદ હસવા લાગ્યા. આંખના પ્રસન્ન ભાવથી દરબારને સંમતિ જણાવી એટલે ખૂબ જ રાજી થઈને હાથીને તૈયાર કર્યો. તરત જ હાથીને ઉપાડી ગયા, ખૂબ સોળે કર્યો, હા હા, બાથરૂમમાં લઈ ગયા, ફુવારો શરૂ કર્યો અને બરાસ બરાસ હાબુ લક્ષ હારા હારા જે કહેવાતા હોય આજકાલના બધા ઘસી નાખ્યા અને પવિત્ર કરી નાખ્યો. હા બરાબર. અને પછી સટલા પટલા લગાડીને બધું કરી દીધું મારી ભાષામાં, અંબાડી બંબાડી ગોઠવી દીધી, વ્યવસ્થિત સ્પ્રે બ્રે મારી દીધો. જે સોનાની અંબાડી હતી તે હાથીના ઉપર મૂકી હાથીને વિચિત્ર રીતે એવો શણગાર્યો, એવો શણગાર્યો કે તેની શોભા વર્ણવી શકાતી નથી, એટલે પડી મૂકી દેવામાં આવી છે. થોડુંક મેં વર્ણન કરી બતાવ્યું. શ્રીહરિએ પણ સારા શણગાર ધારણ કર્યા. શ્રીહરિની સુખકારી મૂર્તિ દિવ્ય જણાતી હતી. શ્રીહરિ જેના ઉપર એકવાર કૃપા દ્રષ્ટિ કરતા હતા તે ભક્ત એકદમ સ્થિર શાંત ભાવને પામી જતો હતો. લ્યો સુના, તમને સુના ક્યાં બાત આવી. શ્રીહરિ જેના પર કૃપા દ્રષ્ટિ કરતા એના સંકલ્પ વંકલ્પ વાસના કામ ક્રોધાદિ બધું ટળી જતું, એટલે શાંત ભાવને પામી જતો. ખાલી દ્રષ્ટિ નહીં હો ભાઈ, કૃપા દ્રષ્ટિ કી બાત હૈ. શ્રીહરિ સજે શ્રીંગાર હી ભારી દિવ્ય મૂર્તિ લગત સુખકારી, શ્રીહરિ સજે શ્રીંગાર હી ભારી દિવ્ય મૂર્તિ લગત સુખકારી, લગત સુખકારી, દિવ્ય મૂર્તિ લગત સુખકારી, નજર એક કર દેખત જાહી તરત જન સો જાવત તંબાહી, નજર એક કર દેખત જાહી તરત જન સો જાવત તંબાહી, તરત જન સો જાવત તંબાહી, તરત જન સો જાવત તંબાહી. કઠિન હે ભાઈ ભાઈ ભાઈ. જ્યારે પ્રભુ હાથી ઉપર બિરાજ્યા હતા ત્યારે
ત્યારે અંગોની શોભા અદ્ભુત હતી. એક હાથમાં રૂમાલ હતો અને ચરણોમાં મોતીજડિત મોજડી પહેરી હતી. ધ્યાન કરો, હાથીની અંબાડીનું હરિભક્ત દર્શન કરીને આનંદિત 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 થઈ જતા હતા. દરબાર અઠીભાઈ ચામર કરવા બેઠા ત્યારે તેમણે રાજકુંવર અજુભાઈને પોતાની સાથે પણ બેસાડ્યા. જ્યારે સવારી સાથે શ્રી હરિ ગામને દરવાજે પહોંચ્યા ત્યારે ગામના અપાર લોકો દર્શન કરવા ત્યાં ઊભા હતા. સૌના હાથમાં ફૂલહાર હતા. તે દેખવાથી એમ લાગતું હતું કે જાણે પ્રફુલ્લિત ફૂલોનો બાગ શોભી રહ્યો ન હોય. ગામના દરબારે ઘણા જ ઉમંગથી ગામના દરવાજાને વિચિત્ર રીતે શણગાર્યો હતો. જ્યારે શ્રી હરિ દરવાજાને નજીક પહોંચ્યા ત્યારે લોકો જય જયકારનો અતિશય ધ્વનિ કરવા લાગ્યા. બધા લોકો ઘણા જ ભાવથી પૂજા કરવા લાગ્યા અને ફુલહાર પહેરાવવા લાગ્યા. શ્રી હરિની આગળના ભાગમાં ડંકા નિશાન અને વાજિંત્રો વાગતા હતા. બધા સંતો અને વર્ણીઓ શ્રી હરિની આગળ ચાલતા હતા અને જાન તથા મૃદંગ વગાડીને ઉત્સાહથી ઉત્સવના કીર્તન બોલતા હતા. તેથી આનંદ ઉત્સવ થઈ રહ્યો હતો. જ્યારે ગામમાં આવ્યા ત્યારે પાર્ષદો એક સામટા બંદૂકોને ફોડવા લાગ્યા. તેનાથી બધું જ આકાશ ગાજી ઉઠ્યું. ગામના બંને દરવાજાની અંદરની રાજબજારને કેળના સ્તંભ રોપાવીને સુંદર રીતે શોભાડી દીધી હતી. બજારની બંને બાજુની દુકાનોને સારી રીતે શણગારી હતી અને એના દરવાજામાં મોતીના તોરણો બાંધી દીધા હતા. ઇતિ શ્રી હરિચરિતામૃત સાગરના નવમપુરમાં શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત હાથીની અંબાડીમાં બેઠેલા શ્રી હરિ ગાંફની રાજબજારમાં પધાર્યા. એ નામે સોળમો તરંગ થયો. પૂર્ણવમન તરંગ હત્તરમો ગાંપ નરેશે શ્રી હરિનું પૂજન કરીને રસોઈ કરાવી. એકથી હત્તર સવારની વરણી, અઢારથી ચાલી પૂજન તથા ભોજન આદિ લીલા આખો તરંગ લીલાનો છે. ગાંફ ગામની રાજબજારમાં જ્યારે શ્રી હરિ પધારી રહ્યા હતા ત્યારે દરેક દુકાને વણિકોએ બિલોરી ઝાડ લટકાવી દીધા હતા. રાજબજારમાં હાથમાં પૂજાનો સામાન લઈને એટલા બધા માણસો ઊભા હતા, એટલા બધા પૂરના સ્ત્રી પુરુષો ઊભા હતા કે તેનો ગણે પાર આવતો નહોતો. હાથમાં ફૂલના હાર લઈને એક કતારમાં લોકો ઊભા હતા. તે હારમાં ખીલેલા પુષ્પોને લીધે તો પૂરી બજાર પ્રફુલ્લિત ફૂલબાગ જેવી લાગતી હતી. ગામની બધી સ્ત્રીઓ મોતીના થાળ ભરી ભરી ઊભી હતી અને શ્રીહરિને ભક્તજન પ્રતિ પાલક સમજીને વારંવાર તેમને મોતીથી વધાવતી હતી. હરિભક્તો પુષ્કળ ગુલાલ લાવ્યા હતા, તેને વારંવાર ઉડાડતા હતા. બધી સવારી ગુલાલથી રંગા ગઈ હતી. તેની શોભા મુક્તિ વર્ણવી શકાતી નથી. બજારમાં ફૂલહાર લઈને એટલા બધા લોકો ઊભા હતા કે તે શ્રીહરિ પાસે આવે ત્યારે પહેરાવી દેતા હતા. સંતો વર્ણીઓ દરબારો અને પાર્ષદો એ બધા શ્રીહરિની સાથે આવેલા હતા. તે બધાને શ્રીહરિના પાર્ષદ સેવક સમજીને ફૂલહાર પહેરાવતા. એમને તે સુખકારી શ્રીહરિ આ રીતે સર્વોત્તમ દર્શન આપીને રાજદરબારના દરવાજે આવી પહોંચ્યા ગાંફ ગામમાં. ત્યારે ગાંફના ઠાકોર મનુભા નામે દરબાર હતા. તેઓ શ્રીહરિની સન્મુખ આવ્યા, શ્રીફળ મૂકીને શ્રીહરિના ચરણોમાં પડ્યા. મનમાં આનંદ ઘણો જ ઉભરાતો હતો. તેઓ ખૂબ ખૂબ રાજી થઈ ગયા. બંને હાથ જોડીને પ્રાર્થના કરતા તેમણે કહ્યું, અરે મહારાજ, આપ અંદર આવીને અમારા દરબાર ગઢને પાવન કરો. ભગત હતા બહુ હારા. હમ હે હરિ તુમારે શરના, હમ હે હરિ તુમારે, ગાંફના દરબાર બોલે, તુમ બિન ઓર નહીં નિસ્તરના, તુમ બિન ઓર નહીં નિસ્તરના, શુદ્ધ ભાવ નૃપ કો હરિ દેખી, શુદ્ધ ભાવ નૃપ કો હરિ દેખી, અંતર મે ભય આનંદ વિશેખી, અંતર મે ભય આનંદ વિશેખી, હમ હે હરિ તુમારે શરના, હમ હે હરિ તુમારે શરના. આ ગાંફના દરબાર માનુભાઈએ અને અજુભાઈએ ધોલેરા મંદિરમાં મદન મોહનજી મહારાજની બહુ સેવા, બહુ જમીન આપી, સોનું ચાંદી બીજું ત્રીજું બધું. નિષ્કામ સ્વામીને, ભાયતમાનંદ સ્વામીને બહુ માનતા, બધા બુદ્ધિશાળી મોટા રાજા. પણ ભગવાનને શરણે થયા એ કાંઈ નાની એવી વાત કહેવાય હે. અને કેવા નિર્માની, જો તુમ બિન ઓર નહીં નિસ્તરના, હે મહારાજ, આપના સિવાય અમારે બીજો કોઈ આધાર નથી, તરવાનું કોઈ બીજું સાધન નથી, તમે જ એક ભવસાગરમાં અમારી હોડી છો હે. જ્યારે રાજાનો શુદ્ધ ભાવ જોયો ને ત્યારે શ્રી હરિ અંતરમાં એમના ઉપર વિશેષ પ્રસન્ન થયા. આવો શુદ્ધ ભાવ આપણે હોય ને તો આપણા ઉપર ભગવાન બહુ પ્રસન્ન થાય. પછી શ્રી હરિ રાજ દરબારની અંદર પધાર્યા. ચોપદાર જય 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 એવો ઉચ્ચાર કરતા હતા. આ એનો ધર્મ,
એ રીતે બોલ્યા જ કરે ને. અંદરના રાજમહેલોને વિવિધ રીતે શણગાર્યો હતો. શ્રીહરિ જ્યારે રાજમહેલને એકદમ નજીક આવ્યા ત્યારે હાથી ઉપરથી નીચે ઉતર્યા. શ્રીહરિના ચરણ મૂકવા માટે ચાલીમાં કિનખાબનો તાકો પાથરી દીધો હતો, કિનખાબનો થાન. તેના ઉપર ચરણ પગલાં પાડીને શ્રીહરિ મહેલની અંદર ગયા. ત્યાં સુવર્ણનો પલંગ બિછાવેલો હતો, તેના ઉપર જઈને તરત બેઠા. ઠાકોર સાહેબે બીજા ઘણા નવા બિછાના બિછાવ્યા હતા, એના ઉપર આવીને સંતો અને દરબારો વગેરે બેસી ગયા. શ્રીહરિના આ પધારવાથી રાજમહેલની શોભા અનંત અદ્ભુત થઈ હતી. આખા રાજમહેલમાં મોતીના ઉલેજ બાંધ્યા હતા, તેમજ પ્રત્યેક દરવાજામાં મોતીના તોરણ બંધાવ્યા હતા. અનંત કોટી બ્રહ્માંડના નાથ શ્રીહરિ પધાર્યા છે એવું જાણીને મહેલના દરેક ખંડમાં બિલોરી કાચના ઝાડ બાંધી દીધા હતા. મારા ભાઈ, આખા બ્રહ્માંડમાં જે સુંદર શોભા કહેવાતી હતી તે શ્રીહરિના પધારવાથી બધી ખીલી ઉઠી હતી. તે પછી દરબારે શ્રીહરિના ચરણ દૂધથી ધોયા અને પૂજા કરવા લાગ્યા. હવે આપણે ધ્યાન કરવા જેવી વાત આવે છે. કેસર ચંદન સુગંધિમાના, કેસર ચંદન સુગંધિમાના, કનક કટોરા ભરી કે આના, કનક કટોરા ભરી કે આના, શ્રી હરિ કે નૃપ ચરચે ભાલા, શ્રી હરિ કે નૃપ ચરચે ભાલા, કુમકુમ ચંદ કિને રૂપાલા, કુમ કુમ ચંદ કિને રૂપાલા, પાગ ઉપર શિર પેચ બંધાય, પાગ ઉપર શિર પેચ, ધ્યાન કરો, તા ઉપર કલંગી ધરાય, તા ઉપર કલંગી ધરાય, પાગ મોતી કે ધરે હું તોરા, પાગ મોતી કે ધરે નવસર મોતી પહેરાય હારા, નવસર મોતી પહેરાય હારા, કુસ્તુભ મની હરિ કંઠ મે ધારા, કુસ્તુભ મની હરિ કંઠ મે ધારા, બાજુ બંધ બંધ પૂજ દો, બાજુ બંધ બંધ પૂજ દો, વિચિત્ર ભાતિ સોહત અતિ સોવું, વિચિત્ર ભાતિ સોહત અતિ સોવું, કનક કડે વેઢ કર ધારે, કનક કડે વેઢ કર ધારે, જાંજર પાઉં મે પહેરે હું પ્યારે, જાંજર પાઉં મે પહેરે હું પ્યારે, જરીમય વસન અંગ ધરે સબ હું, જરીમય વસન અંગ ધરે સબ હું, અતિ મૂર્તિ શોભિત ભય તબ હું, ધ્યાન ધરો, શોભિત ભય તબ હું, જરીમય દુશાલ હિ ભારી, જરીમય દુશાલ હિ ભારી, જરીમય દુશાલ હિ ભારી, જરીમય દુશાલ હિ ભારી, નૃપ વો ઢાવત ભય દેહિ વારી, નૃપ વો ઢાવત ભય દેહિ વારી, બાજ ભયે નોબત તેહી વારા, બાજ ભયે નોબત તેહી વારા, કપૂર કી આરતી ઉતારા, કપૂર કી આરતી ઉતારા, કપૂર કી આરતી ઉતારા. ફરી વાર હું ગુજરાતી વાંચું છું, આપ એમના મૂર્તિમાં વળગ્યા રહો. દરબાર મનુભા આવ્યા, સાથે પાટવીકુંવર અજુભાઈ છે. સુગંધિમાન કેસરયુક્ત ચંદનનો કટોરો ભરીને રાખ્યો હતો તે દરબારે શ્રીહરિના લલાટમાં ચંદન કેસર ચર્ચ્યું ભાઈ ભાઈ ભાઈ, અને એના મધ્યમાં કુમકુમનો રૂપાળો સુંદર મજાનો ચાંદલો કર્યો. પાઘના ઉપર શ્રીપેજ બાંધીને એના ઉપર ભવ્ય કલગી ધરાવી દીધી મારા વાલીડાને. પાઘમાં મોતીના તોરા લટકાવ્યા અને ચિત્તાકર્ષક કુંડળ કાનમાં પહેરાવ્યા, ચિત્ત ચોરનારા કુંડળ કાનમાં ધરાવ્યા, નવ હેરવાળો મોતીનો હાર છાતી ઉપર પહેરાવ્યો અને કૌસ્તુભ મણિ કંઠમાં ધરાવ્યો, અથવા તો શ્રીહરિના કંઠમાં જ્યાં કૌસ્તુભ મણિનું ચિહ્ન ધારણ કરેલું છે ત્યાં મોતીનો નવ શેરવાળો હાર પહેરાવ્યો, બંને ભુજાઓ ઉપર બાજુબંધ બાંધ્યા. તે સુંદર રીતે અત્યંત સુહામણા લાગતા હતા. પ્યારા શ્રીહરિને કાંડામાં સોનાના કડા અને આંગળીઓમાં વેઢ પહેરાવ્યા, મનગમતા ઝાંઝર ચરણોમાં ધરાવ્યા, બધા અંગો ઉપર જરિયાની વસ્ત્ર પહેરાવ્યા હતા. એનાથી મૂર્તિ અતિશય સુશોભિત બની ગઈ હતી. વળી દરબારે એક જરીમી ભારે માહિલો દુશાલો પણ શ્રીહરિને ઓઢાડ્યો.
તે સમયે નોબત વાગી રહી હતી અને ઠાકોર સાહેબે કપૂરની આરતી ઉતારી. ઓ જય સદગુરુ સ્વામી. વળી ચરણકમળના ઉપર ચંદન ચર્ચીને તેને પોતાની છાતી ઉપર ચાંપ્યા. જેટલા ઠાકોર સાહેબના રાજપુત્રો હતા તેમણે પણ શ્રીહરિની પૂજા કરી. મારા ભાઈ, મોટા ગામધણી દરબારો હોય, સુરવીરો હોય, મર્દ હોય, એ પણ ભગવાનના ચરણે ચંદન ચર્ચીને પોતાની છાતી ઉપર ચરણ લે, આ નાની એવી ભક્તિ નો કહેવાય? આ મહિમા પાકો ભાઈ. વિવિધ પ્રકારના ફૂલહાર લઈને સૌએ ઘણા જ પ્રેમથી શ્રીહરિને પહેરાવ્યા. અતિશય સુગંધી અત્ર વસ્ત્રો ઉપર સરસ રીતે લગાવ્યું. પછી સંતો વર્ણીઓ અને પાર્ષદોએ બધાને તે વખતે પૂજ્યા. એક એક ફૂલહાર પહેરાવીને સૌને વસ્ત્ર ઉઢાડ્યા. હવે મસ્ત મજાની સ્તુતિ આવે છે. સ્તુતિ હરિ કી કિનન રૂપ જોરી કે કર દો નિર્ભય સ્થાનક પદ તવ નિવાસ દિજે અબ મો હરિવર નિવાસ દિજે અબ મો. ઠાકોર સાહેબે બે હાથ જોડીને શ્રીહરિને કહ્યું કે હે નોધારાના આધાર, આપના ચરણ કમળ નિર્ભય સ્થાન છે, તો હવે મને આપના ચરણોમાં નિવાસ દીજીએ પ્રભુ. બધા વેદ અને શાસ્ત્રો એવું કહે છે કે આપનું અને આપના ધામનું સુખ નિર્ભય છે. નિર્ભય સુખ તવ ધામ નિગમ અગમ કહત હે સબ આયે તુમ યહ ઠામ ભવ સિંધુ ઉદ્ધાર કરન. અમારો સૌનો ઉદ્ધાર કરવા, આ સંસાર સાગરમાંથી અમને પાર કરવા માટે આપ અત્યારે આ સ્થાનમાં પધાર્યા છો, ગામ ગામમાં અમારા મહેલમાં. તવ શરણ અબલિન કાલ માયા દુઃખ દૂર ગયે મો. તવ શરણ અબલિન કાલ માયા દુઃખ દૂર ગયે. તવ શરણ અબલિન કાલ માયા દુઃખ દૂર ગયે મો. તવ શરણ અબલિન કાલ માયા દુઃખ દૂર ગયે મો. આય દર્શ તુમ દિન ધન્ય ધન્ય ભાગ્ય હમારો અબ. આય દરસ તુમ દિન ભાગ્ય હમાર અબ. આય દરસ તુમ દિન ધન ધન ભાગ્ય હમાર અબ. આય દરસ તુમ દિન ધન ધન ભાગ્ય હમાર અબ. હે નાથ, હવે અમે આપનું શરણું લીધું છે, તેથી કાળ અને માયાનું દુઃખ દૂર ગયું. આપે અહીંયા પધારીને અમને દર્શન આપ્યા છે, તેથી હવે અમે ઘણા ધન ભાગી બની ગયા છીએ. એ હરે, આપ સૌને જમાડવાની અમારા મનમાં ભાવના છે. આપ આજ્ઞા આપો, અમે તરત જ રસોઈ તૈયાર કરાવીએ. અહીંથી આગળ ચાલતા હાથ કોશનું ભારે મોટું રણ આવે છે. મહારાજ, હાથ ગાવનું લાંબુ રણ ભાલનું, વચ્ચે ક્યાંય પીવાનું પાણી પણ મળે એમ નથી. તે પ્રમાણે જ વચ્ચે ક્યાંય છાયાવાળું સારું ઝાડ પણ નથી. આવો તે રણનો માર્ગ ઘણો જ વિકટ છે, માટે હે સુખકારી, આપ અમારી વિનંતીને સાંભળો અને જમી આરામ કરી પરવારીને સાંજના પહોરમાં અહીંથી નીકળો. રાતે જ્યારે ચંદ્રોદય થાય ત્યારે રણમાં ચાલવાનું રાખવું પ્રભુ અમારું, એટલું માનો. અમે આ પ્રાંતના જરા ભૌમિયાને જાણીતા એટલે વાત કરીએ. આ વિકટ વન હોવાથી રાતે ચાલવાથી સૌને સુખ શાંતિ રહેશે. આ રણ છે, દિવસે તડકામાં તો બધા તરસે મરી જાય, પાણી કેવું હોય છે, અને વિકટ રણ અને વન પસાર કરવામાં સાનુકૂળતા રહેશે રાતમાં ભાઈ. ત્યારે શ્રીહરિએ બધા દરબારોને પૂછ્યું, ભણું તમારી હવની મરજી શું છે બોલો. ત્યારે દરબારોએ કહ્યું, હે પ્યારા, સૌને સુખ થાય એમ તો આપ કરો છો, અમારે શું બોલવાનું હોય, અમે જે રીતે સુખી થઈએ એમ જ આપ કાયમ પ્રેમથી કરો છો. ભાઈ ભાઈ ભાઈ, આ પ્રેમ જ્યારે આપણા દિલમાં એમ થઈ જાય કે અમે સુખી થઈએ એમ જ આપ કરો છો, ત્યારે એ મોટા પ્રમાણિત થાય. ખ્યાલ આવ્યો? આપણે ઘરમાં વડીલ હોઈએ, સંતમાં મંડળમાં મોટેરા હોઈએ, અને પાછળના માણસોને, ઘરના સભ્યોને કે મંડળના સંતો ભક્તોને એમ ન રહે કે અમારું હિત થાય એમ તો આપ કરો છો, એમ જ તો કરો છો, તો પછી આપણે બહુ હેઠું જોવા જેવું થાય.
આ બધાને કેવો ભાવ છે જો, હમકું સુખ હોય જીસ રીતા, સદાય તુમ કરત કર પ્રીતા. હમકું સુખ દે નહીં કાજા પ્રગટ ભયે હો તુમ મહારાજા, હમકું સુખ દે નહીં કાજા પ્રગટ ભયે હો તુમ મહારાજા. હે મહારાજ, અમને સુખી કરવા માટે જ આ પ્રગટ થયા છો. ત્યારે શ્રી હરિએ સૌને કહ્યું, અહીંના રાજા મનોભાનો ભાવ જોઈને તો આપણે અત્યારે અહીંયા ટક્યા છીએ. તો હવે પછી રાતે જ્યારે ચંદ્રમા ઉગે ત્યારે આપણે સૌએ અહીંથી ચાલવું. હા મહારાજ બોલે, એ નૃપકુ જે હા અતિ ભાવ જોઈ ટીકે હમ તે હા, એનો ભાવ જોઈને ટક્યા છીએ, તેનો ભાવ જોઈને થોડુંક વધારે ટકી જાઓ. આગળ દુઃખ છે એ જોઈને નહીં, આવડાનો ભાવ છે એ જોઈને ટકી જાઓ. એ રહસ્ય છે. બોલો, દુઃખ આવે ને ટકી જાઓ એમાં કાંઈ એનો રાજીપો ન થાય. એના મનમાં એમ થાય, આગળ હેરાન થવાના હતા ત્યાં રહ્યા, શું ધાડી મારી, પણ નહીં નહીં હેરાન થાત તોય જાત, પણ તમારો પ્રેમ છે એટલે રોકાઈ ગયા છે. શ્રી હરિની વાત સાંભળીને ઠાકોર મનુભા ખૂબ રાજી થયા અને ઉતારાની વ્યવસ્થા કરવા લાગ્યા. તેમાં જેને જેવા ઉતારા દેવા જોઈએ તેવા સૌને પ્રેમથી ઉતારા અપાવ્યા. પછી જેને જે ચીજ વસ્તુની જરૂર હતી તે તેમને તરત જ પ્રેમથી ત્યાં ઉતારે પહોંચાડી દીધી. અને વળી હાથી ઘોડા અને બળદોને માટે પણ ઘાસ ચારો અને જોગાન વગેરે તુરંત જ ઉત્સાહથી મોકલાવી દીધું. રસોઈ કરાવવા માટે તાજું પાણી ભરાવ્યું. તરત જ રસોઈ માટેનું સારું તાજું જાત જાતનું બધું સીધું સામાન પણ લાવી આપ્યો. સંઘમાં જે વિપ્રો હતા તે અને વર્ણિયો સૌ મળીને રસોઈ બનાવવા લાગ્યા. અને રાજાએ પુષ્કળ દૂધ પણ મંગાવી આપ્યું, તેથી જયાનંદ વર્ણિએ સત્વરે દૂધપાક બનાવ્યો. સારા પ્રમાણમાં સાકર નાખીને માલપુડા બનાવ્યા. દૂધપાકમાં પણ માફસર હાકર નાખી વળી સારા ભજીયા વડા અને સુંદર શાક પણ કર્યા. ઇતિ શ્રી હરિચરિતના સાગરના નવમપુરમાં શ્રી સહજાનંદ સ્વામી શ્રી સિદ્ધાનંદ મુનિ વિરચિત ગાંફ નરેશે શ્રી હરિનું પૂજન કર્યું અને રસોઈ કરાવી. એ નામે 17મો તરંગ સમાપ્ત થયો. અભી ભી આગે જાના હોગા. પૂર નવમું તરંગ અઢારમું ગાફમાં મધ્યાહન પછી શ્રી હરિએ સંતોને કીર્તન ગાન કરાવ્યું. 1-9 લીલા 10-થી તેવી ટોકણી સહે તે મહાન બને અને 24-40 સત્પુરુષની ગરિમા તથા ઉપદેશ. આમાં 1-9 લીલા ને બાકી પછી આખો તરંગ ઉપદેશનો છે. મજા આવી જાય એવું છે. જ્યારે રસોઈ તૈયાર થઈ ગઈ અને મધ્યાહનનો સમય થયો ત્યારે ભગવાન શ્રી હરિ તરત જ જમવા માટે આવ્યા. અતિ વિચિક્ષણ એવા પુરુષોત્તમ શ્રી હરિ પહેલાં ઠંડા જળથી નાયા અને પછી એક પિતાંબર પહેર્યું અને બીજું ઓઢી લીધું. ધર્મકુંવર શ્રી હરિએ એક હાથમાં રૂમાલ રાખ્યો હતો અને આવીને સોનાના બાજર ઉપર બેઠા. વર્ણિએ જે રસોઈ ઘણી સરસ બનાવી હતી, જે જે ભોજન બનાવ્યા હતા તે થાળમાં પીરસીને લાવ્યા ત્યારે તેને શ્રી હરિ જમવા લાગ્યા. ગાંફ ગામના રાજાનો ઉદ્ધાર કરવા સુકારી શ્રી હરિ ઘણા જ ભાવથી તે ભોજન જમ્યા. લ્યો બોલો, પેટ ભરવા સ્વાદ કરવા નહીં, રાજાનો ઉદ્ધાર કરવા ઘણા ભાવથી ભોજન જમ્યા. જ્યારે થાળ જમી રહ્યા ત્યારે તેની પ્રસાદી રાજાને મોકલી. જેમાં પછી હાથ અને મુખ ધોયા, મુખવાસ લીધો, સંતોની પંગત કરવાની આજ્ઞા કરી. સંતો પાર્ષદો બેહી જાઓ બધા. જેટલા સંતો દરબારો પાર્ષદો હતા તે બધા પંગતમાં બેહી ગયા. શ્રી હરિ પીરસવા માટે આવ્યા. રોજ પીરસવાનું મહારાજને રોજ. લ્યો, તમારા ઘરમાં જેમ રોજ ઘરવાળી પીરસે ને એમ અમારા ઘરમાં રોજ ઘરવાળો પીરસે. ભાઈ ભાઈ ઘરવાળા હોત તો આયસા. હે શ્રી હરિ પીરસવા માટે આવ્યા. જે જે ભોજન હતા તે બધા પીરસ્યા. સંતોને અને દરબારોને આનંદિત કરવા માટે શ્રી હરિ વારંવાર પંગતમાં પીરસવા ફરતા રહ્યા. જ્યાં સુધી સૌ જમતા હતા ત્યાં સુધી સુખદાયક શ્રી હરિ પંગતમાં ફેર્યા. બધા જમીને તૃપ્ત થયા છે એમ જ્યારે જાણ્યું ત્યારે તરત જ હાથ ધોયા. હવે નાથ ભક્ત અને ઉમા ભક્ત જે બધા હતા ને કણભાના, પછી નાથ ભક્ત વડોદરા સ્થાયી થયા હતા, એમના ગુણો આવે થોડા. સુકારી સુંદરવર શ્રી ઘનશ્યામ પછી આવીને થોડી વાર પલંગ ઉપર પડી ગયા. અતિશય પ્રેમી સ્વભાવના જે પાર્ષદો હતા તે વિરણવાળાના પંખાને ભીંજવીને લાવ્યા અને પવન નાખવા લાગ્યા. વિરણ નામનું એક ઘાસ આવે સુગંધી, એના પંખા બનાવ્યા, એને પાણી બોળે એટલે સુગંધ છૂટે, પછી આમ નાખો ને પવન એટલે ઠંડો સુગંધીમાં પવન આવતો. પહેલાં એ વ્યવસ્થા હતી, હવે આ પંખામાંથી ઠંડોય નો આવે ને સુગંધય નો આવે. માથે પડ્યો હોય તો લોહી આવે. વડોદરાવાળા નાથ ભક્ત અને ઉમાભાઈ આ નામે જે ભક્ત હતા તે અહરની શ્રી હરિની સેવા કરતા હતા. હવે અહીંથી આખા તરંગમાં ગ્રંથકાર પોતે પોતાને ઉમંગ ચડે એ રીતે લખે જાય છે અને આપણે સાંભળે જવાનું. બહુ સરસ. વડોદરાવાળા નાથ ભક્ત અને ઉમાભાઈ નામે જે ભક્ત હતા તે અહરની શ્રી હરિની સેવા કરતા હતા. ક્યારેક શ્રી હરિ તેમના ઉપર ખીજાય અથવા રાજી થાય તે બંને સ્થિતિમાં તેઓ સતત રાજી રહેતા. ખીજાય તોય ભલે અને રાજી થાય તોય ભલે,
એમની મોજ આવે એમ રે એમ. ખીજાવામાં મોજ આવતી હોય તો થોડી વાર ખીજાઈ લો ભાઈ, હે અંગ કરી લો અંગ. રાજી થવામાં મોજ આવતી હોય તો રાજી થઈ જાઓ થોડીક વાર, એ કરી લો. આપની ખુશી માટે તો અમે છીએ, હે હા. અમે તમને ખીજાવા ન દઈએ તો તમારી ખુશી ન રહે, અને અમે તમને રાજી થવા ન દઈએ તોય તમને મૂંઝવણી થાય. હા, ખુશી થાવ, ખીજાઓ, વઢો, વખાણો, મોજ કરો, મોજ કરો. આવા આ બે ભગત બોલો, હે આવા થવું અઘરું છો. હા, એને કેમ મોજમાં રહેવું, હામાને મોજમાં રાખવા, પોતે બોલો. ફાવડીશન બની ગયા. આવા ભગત થવું અઘરું છે મારા ભાઈ. છે એવો ઘણાય છે, આજે ઘણા છે આપણા સંત મંડળમાં, પાર્ષદ મંડળમાં, ભક્ત મંડળમાં, ભાઈઓ ભાઈઓમાં આવા બધા બહુ છે. કહેવાળ ભગવાન અને ભગવાનના સંત ભક્ત માટે સાંસ જેણે રાખ્યા છે ચાલુ એવા ગણાય છે, ખોટું નહીં ભાઈ. હરિ કી કૃપા જાનત સો સબહી, મન મે જાખે ન હોવત કબહી. લ્યો હા બોલો. તે બંનેની સમજણ એવી હતી કે સમજણ શીખવા જેવી છે. આપણી સેવાને શ્રી હરિ સ્વીકારે છે તે જ તેમની મોટી કૃપા છે. બસ લ્યો આ એની સમજણ. હરિ કી કૃપા જાનત સો સબહી, ભગવાન ખીજાય એને કૃપા માને છે, અને ભગવાન વખાણે એને કૃપા માને છે. બોલો, ટડકાવે અપમાન કરે તો બી માનતે હૈ કે પ્રભુ કી કિતની કૃપા, હમકો કિતને ડાંટતે હૈ, કિતને અપને માને હોંગે તબ તો ડાંટતે હોંગે ના, હમ બડે ભાગ્યશાલી હૈ. લે એમ હવળું લે, અને ભગવાન વખાણે તો એમ હવળું લે. આપણા ભાગ ભગવાન કેવા રાજી થયા, હે. આવું શીખવું જોઈએ. તો ઘરમાં, સંતોમાં, મંડળોમાં, મંદિરોમાં, ગ્રુપોમાં બધે શાંતિ શાંતિ ને શાંતિ રહે. પણ અહમના દાંડિયા હોય ત્યાં સુધી આવી સમજણ ઘડી કઈ ઊભી રહે નહીં, રાંઢવે બાંધી રાખો તો ભાગી જાય. મન મેં ઝાંખે ન હોવત કભી, ભાઈ એને આવી સમજણ હતી એટલે તેઓ ક્યારેય મનમાં ઝાંખા પડતા નહીં. હસત મુખ સેવક કરે દિન રાતિ, ભાઈ હસતા મુખે જ રાત દિવસ સેવા કરતા હતા. એસી હિ પ્રીત સો સદા રહાતી, એવો એમનો પ્રેમ એક હરખો કાયમ રહેતો હતો, ચડી ઉતરી ન થતો. ઘણાને ઉભરો આવી જાય ક્યારેક પ્રેમનો, તો પાર વગરનો આવી જાય, પછી જ્યારે ઉતરી જાય ત્યારે હાવ તળિયું દેખાય. હરિ કો દોષન ગ્રહ તકબ હું, હરિ કો દોષન ગ્રહ તકબ હું, વૈર વૈર વર ચત જો જબ હું, વૈર વૈર વર ચત જો જબ હું, સેવ કરન એસે જન જે હા, સેવ કરન એસે જન જે હા, હરિ નજીક ટકી સકત સો તે 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 હા, સેવ કરન એસે જન જે હા, સેવ કરન એસે જન જે હા. હરિ કો દોષ ન ગ્રહત કબ હું, ગમે એમ થઈ જાય નહીં, ભગવાનનો દોષ નહીં લેવાનો, નહીં લેવાનો, નહીં લેવાનો, મારી નાખે, ટીપી નાખે, કાઢી મૂકે, રાખે, ગમે તે કરે, ભૂખ્યા મારે. મૂળજી બ્રહ્મચારી કહેવા, નહીં લેવાનું, નહીં લેવાનું. વેર વેર વર્ચત જો જબ હું, વેર વેર વર્ચત, વર્ચના એટલે ડાંટવા, ઢમકાવા, અપમાન કરવું, ટડકાવવા. વારે વારે ટડકાવે, અપમાન કરે, વઢે તોય પણ નહીં લેવાનું, અવગુણ નહીં લેવાનું. હે, આવી રીતના જે સેવા કરનારા સેવક હોય તે જ શ્રીહરિને નજીક ટકી શકતા, બાકીના તો કંઈક આવ્યા ને કંઈક ગયા, ઊભી પૂછડીએ સાથી એમ. તો કે શ્રીહરિના સ્વભાવમાં જરા જે વાત હતી તે હવે હું બતાવું છું. ભગવાનનો સ્વભાવ એવો હતો કે અહંકારી માણસ તો ત્યાં ઘડી કંઈ પડખે હાલે નહીં. બોલો, હા વલમસ્ત વાલિયા પુરુષ, હે એની પાસે ટકવું તો કઠણ પડે ને. દેખો ભગવાનના સ્વભાવનું વર્ણન કરે છે. ધન્ય ભાગહી તાહી કે હરિવર્ચત વેર વેર, એના જ મોટામાં મોટા ભાગ જાણવા કે જેને ભગવાન વારે વારે વઢે છે. તો તામે માને અતિ સુખહી તાપર હોત અતિ મેર, અને હવે સાંભળજો પહેલી વાત, એના જ મોટા ભાગ્ય સમજવા, ધન્ય ભાગ્ય સમજવા કે જેને ભગવાન વારંવાર ટડકાવે છે, અપમાન કરે છે, એના જો જેને વારંવાર વખાણે એના મોટા ભાગ ભૂલમાં ન સમજવા, જેને રોજ ટડકાવે, વઢે, ગમકાવે, એના જ મોટા મોટા ભાગ છે. અને સાંભળજો હવેનું,
તામે માને અતિ સુખી. અને આ રીતે ભગવાન જેને બહુ વટે અપમાન કરે તિરસ્કારે એમાં જે સુખ માને, હા એમાં જે સુખ માને, તાપર હોત અતિ મેર, એના ઉપર જ ભગવાનની અતિ પ્રસન્નતા થાય છે. ભાઈ ભાઈ એના ઉપર જ પ્રભુની પ્રસન્નતા થાય. સહત વચન કટુક હી માનત તે હિ નિજ પ્રાણ, એસે શ્રી મહારાજ હી દેત તે તો તે હિ માન. જોજો ભગવાનનો સ્વભાવ, ભગવાનનો સ્વભાવ એવો છે કે પોતે વારંવાર વઢે એમાં જે બહુ સુખ માને એના ઉપર બહુ રાજી થઈ જતા, પીગળી જતા, ઓગળી જતા. હાવ જોયો એનો સ્વભાવ. અને શ્રીહરિના કડવા વચનને જે સહન કરતા તે સેવકને શ્રીહરિ પોતાનો પ્રાણ માનતા, માનત તે હિ નિજ પ્રાણ. સાંભળો, સહત વચન કટુકહી માનત તે હિ નિજ પ્રાણ. અને આમથી આ લોકમાંય રીત છે, તમે કોઈકને બહુ કડવા વચન કરો નહીં, તમારા સહન કરી લે તમને એ પ્રાણ જેવો પ્રિય લાગે. ભાઈ આ વાત છે ને આધ્યાત્મિક એવમ લૌકિક બંનેમાં ચાલે એવી છે. હે તમારા ધર્મપત્ની હોય ને તમે બહુ તડકા અપમાન કરો, મારી લો, તો પણ તે હાથ જોડીને ગરીબડી થઈને તમારી સેવા કરે તો તમને પ્રાણ જેવી વાલી લાગે કે ન લાગે? હા પછી અમારું માનો ખરા, એ કેમ જ કરો. હા ને હામી ફોફાડો મારે ને બે ગાડું પાંચેર પાંચેરની દઈ દે તો તરત દોડીને આવો, સ્વામી કાંઈ સેવા હોય કહેજો, ઘરમાં જ કાંઈ હોખ નથી. ભાઈ 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 શ્રીહરિના કડવા વચનને જે સહન કરતા તે સેવકને શ્રીહરિ પોતાનો પ્રાણ માનતા, સહત વચન કટુકહી માનત તે હિ નિજ પ્રાણ, એસે શ્રી મહારાજ હિ દેત તે તો તે હિ માન. જોયું શ્રીજી મહારાજનો એવો સ્વભાવ હતો કે જે જેટલું સહન કરે તેને તેટલું પછીથી માન આપતા, સહનતા પ્રમાણે માન, જેટલું સહન કરે એટલું માન. પણ પહેલું સહન ને પછી માન, પહેલું માન ને પછી સહન, એ નહીં, એ વાત ખોટી. શ્રી હરિ હેત અપાર, જાઉ પર સો કરત ભયે વરચચ વાર હિ વાર, પ્રીતસ તે હિ દ્રઢ કરન, પ્રીતસ તે હિ દ્રઢ કરન. હવે એક બીજો મહારાજનો સ્વભાવ આવ્યો. હા આ સ્વભાવ ભગવાનનો જે છે તે આપણને ફાવે ન ફાવે પણ ભગવાનનો સ્વભાવ છે, એ અહીંયા લખ્યો છે, હું વાંચું છું. શ્રીહરિ જે ભક્તો ઉપર અપાર હેત કરતા, આ ભગવાનનું હેત થોડુંક વહમું પડે એવું છે. હા જેના ઉપર રાજી થઈ જાય ને ભગવાન જેના ઉપર હેત કરે તે ભક્તની પ્રીતિ દ્રઢ કરાવવા માટે એને વારંવાર ટળકાવતા, વારંવાર અપમાન કરતા. હા જેના ઉપર ભગવાન પ્રેમ કરતા, શ્રીહરિ હેત અપાર જા ઉપર સો કરત ભયે હું વરચત વાર હિ વાર, એને વારંવાર ઘસકાવતા. લ્યો હવે આપણને વારંવાર કોઈ અપમાન કરે અને પછી એમ કે મારે તમારા ઉપર હેત ફાટી ગયું છે એટલે આ વારંવાર તમારું અપમાન કરવું ટળકાવું, તો આપણો બાટલો ફાટે. આવા હેત આમ જ હેત તમારે ફાટી ગયું તો વારંવાર મિષ્ઠાન જમાડો, વારંવાર વખાણ કરો, હે ગમકાવવાનું હેત. હા ભારે હેત તમારે જ ભાઈ. પણ આ લખ્યું પ્રીતસો તે હિ દ્રઢ કરન, આખો જે આશય છે ને એ પ્રસંગને જમાવટ આપી દે છે. એની પોતાને વિશે પ્રીત દ્રઢ કરાવવા માટે ભગવાન એને વારંવાર વટતા. કેમ જે ભગવાનને એ ભગતમાં પ્રીત થઈ ગઈ છે પણ ભગતને હજી બરાબર જામી નથી, જમાવી દેવી છે એટલે ભગવાન ટળકાવતા. અને એને આવડે એવું ટળકાવે તો એ થાય, ગમકાવે તો એ વાલું લાગે. હા અને અમુક તો વખાણે તો આપણનો પીતો ફાટે જાને એ વેવલીને આગો જાગો જ નો હાલ લાગે. આખી કળા હોય છે અને અંતર શુદ્ધિ ઉપર એની ફિલિંગો થતી હોય છે. ભાઈ જે હીરાને તોડવાનો પ્રયત્ન કરવા છતાં તૂટે નહીં તે હીરો અમૂલ્ય કહેવાય. કયો હીરો? જે હીરાને તોડવા છતાં તૂટે નહીં ઈ હીરકો અમૂલ્ય. અને તેમાં સૌને હતી હેત થાય છે તે રીતે જ, તેમાં સૌને હતી હેત થાય છે એટલે કે એનો મહિમા થાય, કિંમત સમજાય એ હીરાની. તે રીતે જે ભક્ત, જે ભગત ટોકણીને સહન કરે છે તે જ ભક્ત અમૂલ્ય ગણાય. અને તેની ઉપર શ્રીહરિને અતિ હેત થતું હતું. અમૂલ હિ હીરા જે હ તોડે જો તું તતહી નહીં, તા પર હોત અતિ ને હરિજન સહે સો અમૂલથી. આ ભગવાનનો સ્વભાવ છે આવો. અમૂલ હરિજન કરને કાજા વેર વેર વરચત મહારાજા. ભાઈ 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 ભાઈ
अमूल हरि जन करने का जा अमूल हरि जन करने का जा वैर वैर वर चत महाराजा वैर वैर वर चत महाराजा अमूल हरि जन करने का जा अमूल हरि जन करने का जा वैर वैर वर चत महाराजा वैर वैर वर चत महाराजा वरचे जावे मुजाय जे हा वरचे जावे मुजाय जे हरे वरचे जावे मुजाय जे हा वरचे जावे मुजाय जे हा श्री हरि जान लेत गुण ते हा श्री हरि जान लेत गुण ते हा जाके गुण ही जैसे रहाए वरचन में हरि लेत दिखाए जाके गुण ही जैसे रहाए वरचन में हरि लेत दिखाए जाके गुण ही जैसे रहाए वर्तन में हरि लेत दिखाए जाके गुण ही जैसे रहाए वर्तन में हरि लेत दिखाए गुण देखे पीछे गुण अनुसारा गुण देखे पीछे गुण अनुसारा जन को करत भव दुख पारा जन को करत भव दुख पारा जन को करत भव दुख पारा देखे पीछे गुण अनुसारा जन को करत भव दुख पारा भगवान ने आखी जे वात छे नहीं जुदी छे एमां कोई एनी जोड़े न आवे कोई न आवे आचार्य संतो भक्तो कोई न आवे भगवान ही भगवान आखू अलग पड़ी जाए समझाणो जोजो आपणो स्वभाव ने भगवान नो स्वभाव क्या अलग पड़े छे एना उपर हूँ ध्यान दोरुं छुं वात तो आवी गई तोड़वाथी न तूटे ते हीरो अमूल्य गणाय एमां हवे हेत थाय एनी किंमत कहेवाय एम जे भक्तने गमे एटलो वड्डो तोड़ो तोय पण ई हेत न तोड़े सत्संग न छोड़े તો એની કિંમત ગણાય એ મહાન ગણાય પોતાના ભક્તને અમૂલ્ય કરવાને માટે પહેલી વાત આ છે આપણે તો આપણા સ્વભાવને માટે સ્વાર્થને માટે કોકને ઘસકાવતા હોઈએ છીએ હારા થવા દેખાવા વટ મારવા બધાની આગળ આમ હું કાંઈક છું એવું બતાવવા હવે ક્યાંથી હેત થાય આમ પોતાના ભક્તને અમૂલ્ય કરવાને માટે શ્રીએરી વારંવાર વટતા ટોકતા હતા સાંભળ્યું આખો આશય જો આશય પરંતુ જે ભક્ત ટોકણીથી મુજાઈ જાય તેના ગુણને શ્રીહરી જાણી રાખતા અને તેને પછી તે રીતે જાળવતા પછી જોયું વાંહે જ પડી જતા એવું નહીં કોઈને ટોકે અને મુજાઈ જાય પછી મહારાજ પછી એને બિચારાને મૂજવતા નહીં જાળવી લેતા આપણા ત્યાં ન થાય વઢવું એટલે વઢવું વખાણવા એટલે વખાણવા આગળ પાછળનું કાંઈ નહીં પણ વઢે સારું થતું એને વઢીને સારું કરાય વખાણે સારું થતું એનું વખાણીને હારે કરાય જાળવીને સારું થતું એને જાળવીને સારું કરાય આમ રાખવું જોઈએ એ ભગવાનથી રે આપણું કામ નહીં એને કોઈ એમ રાખી શકે તો એનામાં એ ભગવાનનો ગુણ આવ્યો છે એમ જાણવું જોયું કેટલું અદ્ભુત હરિ જાન લેત ગુણ તે હા એનો ગુણ જાણી રાખતા મહારાજને પછી એનું હિત થાય એ રીતે એને જાળવતા પછી વઢતા નહીં શું કરવું વઢો તૂટી જાય ફૂટી જાય ભાગી જાય આડો ફાટે ઓળો હાલે ઊંધો બાજે એટલે પછી એમને હાકે સારું એમ કેવા દયાળુ કેવી વિશાળતા કેવી ઉદારતા કેવું જીવનું ભલું કરવું એના જ ઉપર એક ધ્યાન ને તાન હતું મહારાજને આપણે બધાએ શીખવું જ જોઈએ આવું શીખવું જોઈએ જાકે ગુણહી જેસે રહાય જેમાં જેવા ગુણ હોય તેને શ્રી હરિ વર્તન ઉપરથી જાણી લેતા એના વર્તન ઉપરથી જાણ લે કે આના આવા ગુણ છે આ રજો ગુણી તમો ગુણી સત્વ ગુણી આવી રીતનો એનો સ્વભાવ પ્રકૃતિ રીત ભાત ટેવ એનું માનવું આવું છે બધું જાણ લે અને પછી પછી તેના સ્વભાવ ગુણોને અનુસારે શ્રીહરિ સંસારના દુઃખોથી તેનો જેમ ઉદ્ધાર થાય એમ કરતા લ્યો વાત આખી આટલી જ કે એનું ભલું કરવું એનો ઉદ્ધાર કરવો એને પોતામાં હેત કરાવીને પાર પાડવો પણ જે રીતે જે પાણીએ મગ ચડે એ પાણીએ ચડાવતા બીજી ત્રીજી કોઈ વાતની આમ રુચિ નહીં બંધન નહીં એવા અલૌકિક શ્રીજી મહારાજ હતા લ્યો આટલી સરસ મજાની વાત કરી હવે કહે છે પણ જેને માન હોય ને એને દુઃખ બહુ આવે પણ એ બધી વાત આપણે કાલ લેશું આજની કથાને અહીંયા વિરામ દેશું સહજાનંદ સ્વામી મહારાજ